हेलो विद्यार्थी मित्रों, केम छो? धोरण 5 विषय अंग्रेजी लिटल स्टेप જોઈએ 10 11 12 બરાબર. એમાં આપણે જોઈશું વેર, WHERE. વેર એટલે ક્યાં. કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય તો તે વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર. કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય તો એ ક્યાં છે તો તેના વિશે જાણવા માટે શાના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે તો વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. પછી આગળ જોઈએ કે આવા પ્રશ્નના ઉત્તરમાં ઇન આઈ એન, ઇન એટલે અંદર, ઓન ઓ એન, ઓન એટલે ઉપર, અંડર યુ એન ડી ઈ આર, અંડર એટલે નીચે, જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ઇન, ઓન, અંડર વગેરે જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો અહીંયા કાળી પાણીમાં માછલી છે. પ્રશ્ન પૂછ્યો છે કે વેર ઇઝ ધ ફિશ, માછલી ક્યાં છે તો ક્યાં છે, પાણીમાં છે. તો શું આવશે, ઇટ ઇઝ ઇન વોટર, તે પાણીમાં છે. બરાબર. વેર ઇઝ ધ ફિશ, માછલી ક્યાં છે તો ઇટ ઇઝ ઇન વોટર, તે પાણીમાં છે. હવે આગળ જોઈએ તો વોટ ઇઝ ઇટ, તે શું છે. બરાબર. તો કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ, W H A T, વોટ એટલે શું, વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે વિશે જાણવા માટે વોટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો અહીંયા ગાડી વાદળનું ચિત્ર આપેલું છે. પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે. તો શું આવશે, ઇટ ઇઝ એ ક્લાઉડ, તે વાદળ છે. બરાબર. ચિત્ર આપેલું છે ક્લાઉડનું અને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, તે શું છે. તો શું આવશે, ઇટ ઇઝ એ ક્લાઉડ, તે વાદળ છે. હવે આગળ જોઈએ, ઇઝ ઇટ એન એપલ. તો કોઈ પણ વસ્તુ, પ્રાણી, પક્ષી, ફળ, ફૂલ વગેરે વિશે જાણવા માટે ઇઝ ઇટ, ઇઝ ઇટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ પણ વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, ફળ હોય કે ફૂલ હોય તો એના વિશે જાણવા માટે ઇઝ ઇટ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નનો ઉત્તર યસ અથવા તો નો માં આપવામાં આવે છે. આવા પ્રશ્નના ઉત્તર યસ એટલે કે હકારમાં અને નો, નો એટલે કે નકારમાં આપવામાં આવે છે. દાખલા તરીકે જોઈએ તો અહીંયા કાળી સફરજનનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછ્યો છે કે ઇઝ ઇટ એન એપલ, શું તે સફરજન છે. તો શું આવશે, હા, હકારમાં જવાબ આવશે. તો શું આવશે, યસ ઇટ ઇઝ, હા તે છે. બરાબર. આ યસ ઇટ ઇઝ એ ટૂંકમાં ઉત્તર છે. પૂરા વાક્યમાં જવાબ શું થશે, તો યસ ઇટ ઇઝ એન એપલ, હા તે સફરજન છે. બરાબર. આગળ જોઈએ હાઉ મેની, હાઉ મેની એટલે શું થશે, કેટલા, હાઉ મેની એટલે કેટલા. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. બરાબર. કોઈ પણ વ્યક્તિ હોય, વસ્તુ હોય તો તેની સંખ્યા જાણવા માટે શાના વડે પ્રશ્ન પૂછવામાં આવે છે, તો હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ વગેરેની સંખ્યા જાણવા માટે હાઉ મેની વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં એક ચોક્કસ સંખ્યા હોય છે. બરાબર. હાઉ મેની વડે પ્રશ્ન પૂછીએ તો તેના જવાબમાં શું મળે, એક ચોક્કસ સંખ્યા આપણને મળે. આ પ્રશ્નના ઉત્તરમાં એક ચોક્કસ સંખ્યા હોય છે. દાખલા તરીકે જોઈએ તો અહીંયા ત્રણ બોલ આપેલા છે. બરાબર. ત્રણ દડા આપેલા છે અને પ્રશ્ન પૂછ્યો છે કે હાઉ મેની બોલ્સ આર ધેર, કેટલા દડા છે. તો શું આવશે, થ્રી બોલ્સ, ત્રણ છે ને એટલે શું આવશે, થ્રી બોલ્સ, ત્રણ દડા, થ્રી બોલ્સ એ ટૂંકમાં જવાબ છે. પૂરા વાક્યમાં જવાબ જોઈએ તો શું થશે, ધેર આર
मित्रों सीडब्ल्यू में जे पण काय पीडीएफ